गुड मॉर्निंग गुजरात समाचारों સાથે હું છું વિધિ અમદાવાદથી અગત્યના સમાચાર મળી રહ્યા છે। સરખેજ હાઈવે પર એક દીપડાનો મોત થયો હોવાની વિગતો અત્યારે મળી રહી છે। એક અજાણ્યા વાહન ચાલકે દીપડાને ટક્કર મારતા દીપડાનો મોત થયો હોવાની વિગતો છે। મૃત દીપડાને થલતી જ વાઇલ્ડ લાઇફ કેર સેન્ટરમાં લાવવામાં આવ્યો હોવાની જાણકારી છે। जो कि आ दीपड़ो आव्यो क्यांथी तेने लईने हवे वन विभाग तपास करशे। महत्वपूर्ण बाबत ए छे के अमदावाद शहर नजीक दीपड़ानी हाजरी ए तंत्र माटे हवे चिंताजनक बन्यो छे। विषय शहरमां दीपड़ाने लईने पण हवे वन विभाग तपास करशे। सरखेज अने आसपासना विस्तारमां पण अत्यारे भयनो माहोल स्वाभाविकपणे देखाई रह्यो छे। महत्वपूर्ण समाचार अमदावादथी मळी रह्या छे कि ज्यां एसजी हाईवे सरखेज गांधीनगर हाईवे परथी एक दीपड़ो मृत हालत में मड़ी आव्यो छे। सवाल अहीं सर्जा रह्यो छे के शहरी विस्तार नी आटली नजीक दीपड़ाए देखा दीधा छे। त्यारे वन विभाग आखरे शुं कार्यवाही करशे वधु जानकारी अमारा संवाददाता अनिल पटेल आपी रह्या छे। अनिल, शहरी विस्तार नी खूब नजीक दीपड़ाए देखा दीधा छे, एटले स्वाभाविक छे के सरखेज सहितना विस्तारोमां लोकोमां चिंतानो माहोल होय, भयनो माहोल होय। वन विभाग द्वारा अत्यारे शुं कार्यवाही कराई रही छे? आज दीपड़ो छे लगभग मोड़ी रात्रे लगभग 10:30 ની આસપાસ સરખેજથી સનાથલ તરફ જે રસ્તો જાય છે ત્યાં મૃત હાલતમાં મળી આવ્યું હતું સ્થાનિકોએ। શરૂઆતમાં તો લોકોને એવું લાગ્યું કે શ્વાન જેવો પ્રાણી છે, પણ નજીક જઈને જયારે જોયું તો દીપડો હતો, અને એટલા માટે જ આસપાસ સૌથી પહેલા પોલીસને જાણ કરી અને પોલીસે પછી વન વિભાગને જાણ કરી અને વન વિભાગના અધિકારીઓ ત્યાં પહોંચ્યા, પંચનામું કર્યું। હવે એને જે સ્થિતિ છે તપાસની, એ કઈ રીતે તપાસ કરવામાં આવે, કારણ કે હાલ તો દીપડાને થલતેજ વાઇલ્ડ લાઈફ કેર સેન્ટર છે ત્યાં લઈ જવામાં આવ્યું છે, અને અધિકારીઓ એક વાતની પુષ્ટિ કરી છે કે અકસ્માતથી દીપડાનું મોત થયું છે। હવે સવાલ એ ઉઠે છે કે જો દીપડો અહીંયા નજીકમાં જ મળી આવ્યો હોય, સરખેજની નજીક મળી આવ્યો હોય, અમદાવાદ શહેરના અદમાં મળી આવ્યો હોય, તો પછી દીપડો કઈ બાજુથી અહીંયા આવ્યો છે, એના પગમાં, કારણ કે રાતની ઘટના હતી એટલે દિવસમાં આવે જે ફોરેસ્ટ વિભાગના અધિકારીઓ છે એના પગમાં ચેક કરવાનો પ્રયત્ન કરશે કે દીપડો કયા દિશામાં આવ્યો હતો, કે માત્ર એક જ દીપડો છે કે એક કરતા વધારે દીપડા અહીંયા આસપાસના વિસ્તારોમાં છે। જો એક કરતા વધારે દીપડા મળી આવે તો નિશ્ચિત છે શહેરવાસીઓ માટે, આસપાસના લોકો માટે ચિંતાનો વિષય છે, અને એટલા માટે જેમને હવે જો કોઈ એવી ઘટના થાય તો શું કરવું તેના માટેની સ્ટ્રેટેજી વન વિભાગ બનાવશે। પણ હજુ જે વન વિભાગના અધિકારીઓ હતા રાત્રે કંઈ પણ એમને કહેવાનું ટાળ્યું હતું, એટલા માટે હવે સવારે કયા પ્રકારની તપાસ અને રાત્રે કયા પ્રકારની વાત અત્યારે થઈ છે તે અંગે એ લોકોએ સવારે જ માહિતી આપવાની વાત કરી હતી, પણ ચિંતાની વાત જરૂર છે, કારણ કે અમદાવાદ શહેરની નજીક દીપડાનું અકસ્માતથી મોત થવું એ સૂચવે છે કે હવે દીપડા અને જે હિંસક પ્રાણીઓ છે એ ધીમે ધીમે હવે અમદાવાદ તરફ આગળ આવવા લાગ્યા। બિલકુલ અનિલ, સ્વાભાવિક છે કે જે પ્રકારે ફૂટમાર્ક્સ છે તમામને લઈને પણ હવે વગેરું શોધવાની કોશિશ કરાશે, અને કોઈ દીપડા છે કે નહીં તે પણ જાણવાનો પ્રયત્ન કરાશે, અને વન વિભાગ આ તમામ બાબતોને લઈને અત્યારે કાર્યવાહી કરી રહ્યો હોવાની જાણકારી પણ સામે આવી રહી છે।